મિત્રો નમન કરીએ એ મહાપુરુષને અને આજે આપણે લઈને આવ્યા છે ડોક્ટર આંબેડકર પર ટોપ પચાસ જીકે પ્રશ્નો હાલમાં જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી એમાં મહાત્મા ગાંધી પર બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો ડોક્ટર આંબેડકરના રિલેટિવ પ્રશ્નો બીન સચ્યોલે તલાટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ફ્રેન્ડ ચાલુ કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર જીકે બરાબર ટોપ ફિફ્ટી પ્રશ્નો લઈને આવ્યા છે આપણે ક્વેશ્ચન નંબર વન છે ભારતના સંવિધાન નિર્માતા તરીકે કોણ ઓળખાય છે તો ફ્રેન્ડ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના સંવિધાન નિર્માતા તરીકે ઓળખાય છે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે પણ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઓળખાય છે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ દરેક પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ વર્ષ બે હજાર બાવીસમાં ડૉક્ટર આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી રહી છે તો મિત્રો આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ને એકત્રીસમી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે આ દેશ મનાવી રહ્યું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ફ્રેન્ડ બાબા સાહેબનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણું ના રોજ બરાબર ફોર્ટીન ઓફ એપ્રિલ એટીન નાઇન્ટી વન ના રોજ ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો મિત્રો બાબા સાહેબનો બચપણનું નામ જે છે એ ભીમરાવ હતો અને આંબેડકર જે છે એમને એમના સ્કૂલના શિક્ષકે સરનેમ આપી હતી બરાબર તો ભીમરાવ આંબેડકર નેક્સ્ટ છે ડૉક્ટર આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો તો ફ્રેન્ડ મધ્યપ્રદેશના મહુમાં બરાબર મહુ છાવણીમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો બાબાસાહેબ મૂળ રૂપે મહારાષ્ટ્રના રત્નાગીરીના હતા તેમના જે પિતા છે મિત્રો તેઓ આર્મીમાં હતા આર્મીમાં સૈનિક હતા અને મહુ છાવણી જે છે મધ્યપ્રદેશમાં ત્યાં એમનો જન્મ થયો હતો કારણ કે તેમના પિતાની ત્યાં નોકરી ડ્યુટી તે સમયે ત્યાં હતી તો મહુમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો મૂળ રૂપથી તેઓ મહારાષ્ટ્રના હતા નેક્સ્ટ ડોક્ટર આંબેડકરના પિતાનું નામ શું હતું તો ફ્રેન્ડ બાબા સાહેબના પિતાજીનું નામ રામજી માલોજી સખપાલ બરાબર તો આ સકપાલ જે છે મિત્રો તમે જોઈ શકો આંબેડકર જે છે એમના એક ગુરુ હતા હતા શિક્ષક મહારાષ્ટ્રમાં તેમણે આંબેડકર સરને આપી હતી બરાબર તો રામજી માલોજી સખપાલ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના પિતાજીનું નામ નેક્સ્ટ ડોક્ટર આંબેડકરના માતાનું નામ શું હતું તો ફ્રેન્ડ એમની માતાનું નામ હતું ભીમાભાઈ શું નામ હતું ભીમાબાઈ માતાનું નામ હતું એના બધી ડૉક્ટર આંબેડકરની પત્નીનું નામ શું હતું તો ફ્રેન્ડ બાબા સાહેબની પત્ની જે છે પ્રથમ પત્નીનું નામ હતું રમાબાઈ બરાબર પ્રથમ પત્ની રમાબાઈ છે એમના સાથે લગ્ન ઓગણીસોને છમાં થયા હતા અહીંયા ધ્યાન આપજો પ્રશ્નો પૂછાય છે તો બાબા સાહેબના પ્રથમ પત્નીનું નામ છે રમાબાઈ એમની સાથે ઓગણીસોને છમાં લગ્ન થયા હતા બીજી પત્ની નું નામ છે શારદા કપીર બરાબર શારદા કબીર બરાબર શારદા કબીર સાથે એમણે નાઇન્ટીન ફોર્ટી એટમાં લગ્ન કર્યા હતા અને મિત્રો એમને ડોક્ટર સવિતા આંબેડકર તરીકે ઓળખાયા બરાબર શારદા કબીર જ ડોક્ટર સવિતા આંબેડકર તરીકે ઓળખાય છે નાઇન્ટીન ફોર્ટી એટમાં એમની સાથે મેરેજ કર્યા હતા એટલે બે લગ્ન કર્યા બાબા સાહેબે નેક્સ્ટ ડોક્ટર આંબેડકર કઈ જાતિથી સંબંધિત હતા તો મિત્રો અનુસૂચિત જનજાતિ મહાર જે છે એ મહાર જાતિથી સંબંધિત હતા ડોક્ટર આંબેડકર યાદ રાખવાનું છે એક્ઝામમાં નેક્સ્ટ ડૉક્ટર આંબેડકર માતા પિતાની કેટલામી સંતાન હતા તો ફ્રેન્ડ ડોક્ટર સાહેબ જે છે એ ચૌદમી સંતાન હતા બાબા સાહેબ ચૌદમી સંતાન હતા પોતાના માતા પિતાની તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આયેલો આ વિડીયો બરાબર નેક્સ્ટ ડૉક્ટર આંબેડકરને ભારત રત્નથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા તો ફ્રેન્ડ હાલમાં

નેક્સ્ટ છે ડૉક્ટર આંબેડકરને ભણવા માટે કોલંબિયા યુનિવર્સિટી કોને મોકલ્યા તો ફ્રેન્ડ બરોડાના સયાજીરાવ ગાયકવાડ તૃતીય બરાબર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે તેમણે ત્રણ વર્ષ માટે સ્કોલરશિપ આપી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટી ભણવા માટે મોકલ્યા આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં રિપીટ થાય છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી બાબા સાહેબે વકાલતની ડિગ્રી ક્યાંથી લીધી તો ફ્રેન્ડ બાબા બાબાસાહેબે લંડનથી લંડનથી બરાબર લંડનથી વકાલત એટલે કે એડવોકેટની ડિગ્રી લીધી કાનૂની ડિગ્રી લીધી હતી લંડનથી ખાસ યાદ રાખજો કોલંબિયા અને લંડનમાં કન્ફ્યુઝ નહીં થતા બરોડાના મહારાજાએ ડૉક્ટર આંબેડકરને કયા પદ પર રાખ્યા હતા તો ફ્રેન્ડ બાબા સાહેબ જ્યારે ભણીને પાછા આવી ગયા તો બાબા સાહેબને મહારાજા જે સયાજીરાવ છે એમણે સૈન્ય સચિવ રાખ્યા હતા સૈન્ય સચિવની પદવી આપી હતી ખૂબ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ બરાબર પૂરો વિડીયો જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હાલમાં જન્મ જન્મજયંતિ છે તો પરીક્ષામાં પૂછાશે જ એકાદ બે પ્રશ્નો નેક્સ્ટ છે ડૉક્ટર આંબેડકરે ગ્રેજ્યુએટની ડિગ્રી ક્યારે લીધી તો ફ્રેન્ડ ગ્રેજ્યુએટ ક્યારે થયા તો બાબાસાહેબ જે છે એ ઓગણીસો ને બારમાં ક્યારે ઓગણીસો ને બારમાં ગ્રેજ્યુએટ થયા એલ્ફિસ્ટન કોલેજ બોમ્બે યુનિવર્સિટીથી ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિ એલ્ફિસ્ટન કોલેજ બોમ્બે યુનિવર્સિટીથી ઓગણીસો બારમાં બાબાસાહેબ ગ્રેજ્યુએટ થઈ ગયા છે હવે નેક્સ્ટ ડૉક્ટર આંબેડકરે માસ્ટર ડિગ્રી ક્યાંથી લીધી તો મિત્રો ગ્રેજ્યુએશનમાં એમણે બીએ કર્યું હતું બીએ કર્યા પછી એમએની ડિગ્રી જે છે એમણે એમએની ડિગ્રી લીધી છે કોલંબિયા યુનિવર્સિટી ઓગણીસો પંદરમાં ખાસ યાદ રાખજો યર પણ યાદ રાખજો એમએની ડિગ્રી એટલે કે માસ્ટરની ડિગ્રી જે છે કોલંબિયા યુનિવર્સિટીથી લીધી છે એના પછી ડોક્ટર આંબેડકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ક્યારે પ્રવેશ લીધો તો હવે માસ્ટર ડિગ્રી લીધા પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રવેશ લે છે બાબા સાહેબ ઓગણીસો સોળમાં ક્યારે લે છે ઓગણીસો સોળમાં ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે ઓગણીસો વીસમાં મુક પત્રિકાની શરૂઆત કોણે કરી મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મુક પત્રિકા બરાબર ડોક્ટર આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકરે મુક નાયક પત્રિકાની શરૂઆત ક્યારે કરી ઓગણીસો વીસમાં યર પણ યાદ રાખવાનું છે કઈ પત્રિકા છે તો મુક પત્રિકા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ એના પછી ડોક્ટર આંબેડકરે વકાલતની શરૂઆત ક્યાંથી કરી તો ફ્રેન્ડ બોમ્બે હાઈકોર્ટથી બરાબર મુંબઈ હાઈકોર્ટ હાલમાં જે મુંબઈ હાઈકોર્ટ છે નેક્સ્ટ છે સાહેબ મુંબઈમાં સાયમન કમિશનના ના સદસ્ય ક્યારે બન્યા તો ફ્રેન્ડ એ બન્યા છે ઓગણીસો અઠ્ઠાવીસમાં તમને ખબર હશે સાયમન કમિશન ઓગણીસો અઠ્ઠાવીસમાં ભારત આવ્યું તે સમયમાં બાબા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એના સદસ્ય બન્યા છે લાલા લાજપત રાયનું મૃત્યુ થાય છે એ સમયમાં નેક્સ્ટ ડૉક્ટર આંબેડકરે કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે આંદોલન ક્યારે કર્યો મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પહેલી પહેલીરામ પહેલી વાત તો આ કાલારામ મંદિર જે છે નાસિકમાં આવેલું છે અને નાસિકમાં આવેલા આ કાલારામ મંદિરમાં ત્રણ અને બે અને ત્રણ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ બાબા સાહેબ આંદોલન કરે છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે કાલારામ મંદિર ક્યાં આવેલું છે નાસિકમાં નેક્સ્ટ છે પૂના પેક્ટ કોની વચ્ચે થયો તો ફ્રેન્ડ મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર આ બંનેની વચ્ચે પુના પેક થયો ક્યારે થયો એ આગળના પ્રશ્નમાં આવશે એના પછી ઓગણીસો ચોવીસમાં બહિષ્કૃત હિતકારની સભાની સ્થાપના કોણે કરી તો ફ્રેન્ડ દલિતોના હિતોનું રક્ષા કરવા માટે ઓગણીસો ને ચોવીસમાં વરસ યાદ રાખવાનું છે બહિષ્કૃતિ હિતકારની સભાની સ્થાપના કરે છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સ્થાપના કરી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ દલિત અધિકારોની રક્ષા માટે ઓગણીસો સત્તાવીસમાં ડોક્ટર આંબેડકર દ્વારા પ્રકાશિત મરાઠી ભાષામાં પત્ર કયો હતો તો એ તો બહિષ્કૃત ભારત ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ એના પછી ડોક્ટર આંબેડકર દ્વારા સ્થાપિત ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી મિત્રો આની સ્થાપના ઓગણીસો છત્રીસમાં થઈ હતી બરાબર પહેલી વાત તો તમને એ કહી દઉં ઓગણીસો છત્રીસમાં બાબા સાહેબે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરી અને એમણે મુંબઈ વિધાનસભાની ચૂંટણીમાં સત્તરમાંથી પંદર સીટ જીતી છે આ ખાસ યાદ રાખવાનું નેક્સ્ટ ડોક્ટર આંબેડકરે ઓલ ઇન્ડિયા સિડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના ક્યારે કરી ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઓલ ઇન્ડિયા સિડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરે છે નાઇન્ટીન ફોર્ટી ટુમાં એના પછી મહાત્મા ગાંધી અને આંબેડકર વચ્ચે પુના પેક્ટ ક્યારે થયો તો મિત્રો બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો એક્ઝામમાં પૂછાય છે એક બે આવશે સપ્ટેમ્બર રોજ નેક્સ્ટ છે બંધારણ નિર્માણ માટે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા તો એ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણનો જ્યારે દેશ આઝાદ થઈ ગયો તો દરેક સ્વતંત્ર દેશનું એક બંધારણ હોય છે તો એ બંધારણ બનાવવા માટે એક ડ્રાફ્ટિંગ કમિટી અથવા પ્રારૂપ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એના જે અધ્યક્ષ હતા મિત્રો ભીમરાવ આંબેડકર હતા આ સમિતિમાં ટોટલ સાત સભ્યો હતા નેક્સ્ટ છે સાહેબની સમાધિ સ્થળનું શું નામ છે તો ફ્રેન્ડ આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બાબા સાહેબની સમાધિ સ્થળનું નામ છે ચૈત્યભૂમિ મુંબઈમાં આવેલી છે એના પછી વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા તો વિદેશમાં અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર

નેક્સ્ટ છે ભારત સરકારના પ્રથમ કાનૂન મંત્રી તો મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારત સરકારના પ્રથમ કાનૂન મંત્રી હતા ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ ક્યારે સ્વીકાર કર્યો તો મિત્રો ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ દીક્ષા ભૂમિ નાગપુર ખાતે ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે પૂરો વિડીયો જો તમે જોયો હશે તો તમને ખૂબ જ ફાયદો થશે ડોક્ટર આંબેડકર નો જન્મ રૂપે મનાવાય તો જ્ઞાન દિવસ તરીકે મનાવાય છે સમાનતા દિવસ તરીકે મનાવાય છે સમતા દિવસ તરીકે મનાવાય છે નેક્સ્ટ છે આયોજિત વિશ્વ બોધ સંમેલનમાં બાબા સાહેબ કયા શબ્દથી સન્માનિત કરાયા તરીકે ઓળખાયા બાબા સાહેબ કરીએ આપણે તો બાબા સાહેબે જે બુક્સ લખી છે બરાબર એ તમે ધ્યાનથી સાંભળી લેજો પહેલો છે ભારત કા રાષ્ટ્રીય અંશ ઓગણીસો સોળમાં લખી હતી ભારત ઓર ઉનકા મશીનીકરણ બુક છે ઓગણીસો સોળમાં લખાઈ લઈએ પણ ભારતમાં લઘુ કૃષિ અને ઉપચાર ઓગણીસો સત્તરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે મૂળ નાયક બરાબર મુખ નાયક એ ઓગણીસો ને વીસમાં લખાય છે બરાબર બ્રિટિશ ભારતમાં સામ્રાજ્યવાદી નાણાકીય અને વિકેન્દ્રીકરણ ઓગણીસો એકવીસમાં અને એક એમની સૌથી ઇમ્પોર્ટન્ટ છે બહિષ્કૃત ભારત ઓગણીસો ને સત્તાવીસમાં બરાબર જનતા સાપ્તાહિક ઓગણીસો ત્રીસમાં જાતિઓનો વિચ્છેદ ઓગણીસો સાડત્રીસમાં સંઘ બનામ સ્વતંત્રતા ઓગણીસો ઓગણચાલીસમાં પાકિસ્તાન માય થોટ્સ ઓન પાકિસ્તાન ઓગણીસો ચાલીસમાં મહાત્મા ગાંધી અને અચૂતોની વિમુક્તિ ઓગણીસો બેતાલીસમાં રાનાડે ગાંધી અને જીન્ના ઓગણીસો તેતાલીસમાં બરાબર હુઈ શુદ્ર નાઇન્ટીન ફોર્ટી એટમાં મિત્રો આ તમામ બુક્સ યાદ રાખવાની છે ઉમેદ કરું તમને વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ વિડીયો ગમ્યો તો લાઇક કરજો વધારે ગમે ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો નવા વિડીયોમાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ